प्रातः काल परब्रह्म उपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण महाप्रभु भरतखंड नारायण अधिराज भगवान श्री नरनारायण देव मृताल निवासी भगवान श्री लक्ष्मी नारायण देव महाप्रतापी रेवती प्रदेश हरि कृष्ण महाराज निज मंदिर में विराजमान भगवान श्री राधा कृष्ण देव घनश्याम महाराज ना श्री चरणों में वंदन प्रणाम करी प्रभुज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री तथा समग्र धर्म कुल पूज्य ब्रह्मचारी स्वामी आदि सर्वे संतो ना चरणों में पण वंदन करी आजनी सभाना सर्वे यशस्वी यजमान श्रीओ श्रीजी महाराज ना सौ वाला वाला सर्वे भाविक भक्तजनों ने प्रेम ने भावपूर्वक जय स्वामी नारायण जय श्री कृष्ण जय श्री राम। ગઈકાલે ખૂબ જ ધામધૂમથી ભગવાન બાલકૃષ્ણલાલનો પ્રાગટ્ય ઉત્સવ આપણે ઉજવ્યો. અતિ આનંદ અને ઉલ્લાસની સાથે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની અંદર બધા જ ભક્તજનો જોડાયા. ભગવાન પ્રગટ થાય એ ખબર કેવી રીતે પડે કે ભગવાન પ્રગટ થયા? શાસ્ત્રો પ્રમાણે વર્ષમાં એક વખત ભગવાનનો આપણે ઉત્સવ ઉજવીએ, ચાહે પછી ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય ઉત્સવ હોય, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રાગટ્ય ઉત્સવ હોય, કે પછી ભગવાન ઘનશ્યામ પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ હોય, કે પછી 24 અવતારોના ઉત્સવને આપણે ઉજવતા હોય, પણ ભગવાન પ્રગટ થયા એની ખબર કેવી રીતે પડે? પડતો ફૂલે એટલે ખબર પડી જાય કે આમાં આરતીનો ટાઈમ થઈ ગયો. તો શાસ્ત્રની અંદર તત્વચિંતકોએ ઋષિ મુનિઓએ વિદ્વાન સંતોએ એનું મંથન કરી અને બહુ જ સરળ વ્યાખ્યા કરી. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે પ્રત્યેક વ્યક્તિના હૃદયની અંદર આપોઆપ આનંદ થાય છે અને એ આનંદનો ઉભરો આવે, ઉર્ધ્વગતિ તરફ લઈ જાય, અંદરથી સહજ આનંદ થાય. અને આનંદ એવો હોય છે, આમ તમારે કોઈને સહેજે સહેજે લગ્ન પ્રસંગની અંદર, કોઈના જન્મની અંદર કે પછી નવરાત્રિની અંદર એને ઘડીક વાર એમ કેવું હોય, ભાઈ તું નાચ, નૃત્ય કર, તો નહીં કર. પણ ભગવાનનો પ્રાગટ્ય જ્યારે થાય છે ત્યારે વગર કીધે 80-90 વર્ષનો ભાભો નૃત્ય કરવા ઉભો થઈ જાય વગર કીધે. તો ભગવાન પ્રગટ થયા એ ભગવાન બાલકૃષ્ણ લાલ જેના પ્રાગટ્યથી સારી સૃષ્ટિ ઉપર આનંદ પથરાયો છે. એટલે આપણે ગાઈએ છીએ નંદ ઘેર આનંદ ભય. ક્યાંય એવું ન ગવાયું કે નંદ ઘેર કૃષ્ણ ભય. ગવાયું તો એવું જ ગવાયું કે યશોદા ઘેર નંદ આનંદ ભય, વ્રજ મે આનંદ ભય, જેના પ્રાગટ્યથી સર્વત્ર આનંદની પ્રાપ્તિ થતી હોય એ જ પરમાનંદ કહી શકાય. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ
கிருஷ்ணம் வந்தே ஜெகத்குரு. பரமானந்தனின் பிராப்தி. அரே ஏவோ பரமானந்த் ஆபனார் பரமாத்மா ஜினி ஆபரே காலே வாத் கரி ஹதி ஆஜ தோடி விசேஷ வாத் கரி. பகவான் நே ஜெகத் குரு கய அசாராய சிருஷ்டி உபர் துவாபர் யுகனி அந்தர் ஜெமனே ஜ்ஞான பிரிஷ். பகவான் ஸ்ரீ கிருஷ்ண பரமாத்மாயே અર્જુન ને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન કોઈ નાનો સુનો ન હતો. કેટલાય શાસ્ત્રો નો સાર માત્ર 3 જ કલાક ની અંદર અર્જુન ના સમક્ષ મૂકી અને વિશ્વરૂપ ના દર્શન કરાવ્યા. જે વિશ્વરૂપ ના દર્શન કોઈ સહજ આ ચક્ષુ થી થઈ શકતા નથી. જ્ઞાન ચક્ષુ થી તે વિશ્વરૂપના દર્શન થઈ શકે એટલે જ્ઞાન અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્પણ કર્યું. એ જ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પૂર્વે અર્જુને પ્રથમ તો ના જ પાડી હતી, મારે યુદ્ધ નથી કરવું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહીને ઘણો એને સમજાવ્યો હતો કે તારે લડવાનું છે કોની સામે, એ તો જો તું જેને તું પોતાના સમજીને બેઠો છે એની સામે તારે નથી લડવાનું, એ તારા છે જ નહીં. આ તો મનથી માનીને બેઠા છીએ કે આ મારા છે. એટલે કીર્તનોમાં સંતોએ કહ્યું, મનથી માનેલે કહે બધાય અમારા, માની લે જીવડા એને સમજવું જરૂરી છે. શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે, પ્રારંભિક સંવાદ. જ્ઞાન તો પછી પીરસ્યું. છોકરી જોવાઈ ગઈ હોય, મુહૂર્ત કઢાઈ ગયું હોય, ગોળ ધાણા લેવાઈ ગયા હોય, ચાંદલા થઈ ગયા હોય, કંકોત્રીઓ લખાઈ ગઈ હોય, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોય, હોલ ફાઇનલ થઈ ગયા હોય, કેટરિંગ ફાઇનલ થઈ ગયું હોય, રાસ ગરબા મહેંદીના કાર્યક્રમ પણ નક્કી થઈ ગયા હોય, શેરવાની સૂટ પણ સીવડાવી દીધા હોય, ટિકિટો પણ મહેમાનોએ લઈ લીધી હોય, છોકરો એન ટાઈમ ઉપર એમ કે આપણે બેચલર રહેવું છે આપણે લગ્ન નથી કરવા, જેને બાંધવું હોય સાપો બાંધે, આપણે નથી બાંધવું. નાની વાત નથી, પરિવાર આવો ભેગો થઈ જાય, ભાઈ થયું શું તને, કેમ નથી પરણવું, નતું પરણવું, કોઈ ગાયા હોય ના પરણવું હતું, પહેલા કેવું જોઈએ ને, ટિકિટ માથે પડી, અમારે આટલો ખર્ચો માથે પડ્યો. છેલ્લા મોકા ઉપર અર્જુન એમ કહે કે મારે યુદ્ધ નથી કરવું, હું યુદ્ધ નહીં કરું. દ્વારિકાધીશ એમ કહે કે અર્જુન તું હવે એમ કહે છે કે મારે લડવું નથી, તને ખબર છે હવે જો તું હથિયાર મૂકી દઈશ તો જગત નિંદા કરશે, કે બે પક્ષમાંથી જે પક્ષ ઉપર અર્જુન છે એનો વિપરીત પક્ષ જે છે એ પક્ષ બળવાન હતો એટલે અર્જુન છે એને જોઈ અને હિંમત હારી ગયો છે. આ જિંદગી હારવા માટે નથી. ગમે તેવી જીવનની અંદર મુશ્કેલી આવે, પરિસ્થિતિ ગમે તેવી સર્જાય, એનો સામનો કરવા માટેની આ જિંદગી છે અને એ દ્વારિકાધીશે શીખવાડે. માચે હાથ દઈને રડવા માટેની આ લાઈફ છે અને દ્વારિકાધીશે શીખવાડે. એટલે જગત કોઈ છે સ્થિતિ તો બધી જ પ્રારબ્ધમાં લખાયેલા ખેલ પ્રમાણે આવતી જાય, એ તો ચક્ર છે.
પરમાત્મા હાથ દઈને બેસીરીમાંથી કાંઈ ફળ મળવાનું કે પુરુષાર્થ પ્રયત્ન તો કરવો જ પડશે. દ્વારકાધીશ અર્જુનને કહે છે, હવે અત્યાર કોઈ યોગ્ય નથી, હવે તો લડી લેવું પડે. તોફાનની અંદર વ્યક્તિ ફસાયો હોય અને માથે કોક મૂકીને રડે તો કાંઈ બહાર ન નીકળી શકે, પણ પ્રયત્ન કરે તો એ સફળતા પ્રાપ્ત કરી શકે. દ્વારકાધીશ કહે છે, તને ખબર છે બધા કોણ છે? તારે જેની સામે લડવાનું છે એ જાણે છે તું કોણ છે? એ બધા આતતાઈ છે. શાસ્ત્રમાં સંસ્કૃતમાં આતતાઈનો અર્થ બહુ સુંદર કર્યો છે. ગુજરાતી અનુવાદ આતતાઈનો, આગ લગાડનારા, ઝેર આપનારા, હથિયાર ચલાવનારા, મિલકત લૂંટનારા કે પડાવી લેનારા, સ્ત્રીનું અપહરણ કે અપમાન કરનારા, આ બધા આતતાઈ કહેવાય. હવે માત્ર કોઈ સ્થાવર અને જંગમ મિલકતને આગ લગાડવી એમ નહીં, પણ બે પરિવારની વચ્ચે આગ લગાડવી એ આતતાઈ માને. આગ તો ઘણા પ્રકારની લાગે, ઘણી પેટ્રોલ ઘાસ તેલ એનાથી લાગે, ઘણી જીભથી લાગે, પણ ઓલી તો જરાક જેટલે સુધી પોકે ત્યાં સુધી, પણ આ જીભવાળી આગ છે ને બોલાંબી હાથે. ઝેર આપનારા, મીઠું ઝેર, પોઈઝન, વિષ કદાચ ચમચીમાં કટોરામાં આપી શકાય તો માણસનું તત્કાળ મૃત્યુ થાય, પણ વાણી રૂપી વિષ છે, માણસને ન જીવવા દે ને ન મરવા દે. આ આતતાઈ છે, અને આવા આતતાઈને મારવામાં ધર્મ એમ કહે છે કે એમાં ક્યારે પાપ લાગતું નથી, માટે તારે આની સામે યુદ્ધ કરવું પડશે. ગીતાજી એક સાર આપ્યો બહુ મંથન કરીને. પાંડવો અને કૌરવ વચ્ચે જે યુદ્ધ થયું છે એ યુદ્ધ એક સિદ્ધાંત ઉપર હતું. ફેમિલીનું યુદ્ધ હોત તો કદાચ દ્વારકાધીશ એમાં પડત જ નહીં, પણ એક સિદ્ધાંતનું યુદ્ધ હતું. મહાભારતની અંદર એવું લખાયું છે કે દુર્યોધન હસ્તિનાપુરનો રાજા હતો ને એના રાજ્યની અંદર કોઈ પ્રજા દુઃખી ન હતી, કોઈ વાતે કોઈને તકલીફ ન હતી, બધાની સાથે મિત્ર ભાવ, વડીલ ભાવ રાખીને વર્તતો. પણ દુર્યોધનમાં એક ખામી હતી કે કોઈ પણ મળે એને એમ પૂછે તને કઈ દુઃખ છે? લોકે ના, તો કે તો ભગવાનની શી જરૂર છે, તને દુઃખ નથી, ઓલ ફેસિલિટી તને મળે છે, તો હવે તારે પરમેશ્વરની શી જરૂર છે? આટલી એનામાં ખામી હતી. સિદ્ધાંત દુર્યોધનનો એ હતો કે જગતની અંદર બધી જ ફેસિલિટી જો પ્રાપ્ત થતી હોય તો પરમાત્મા નામનું કોઈ તત્વ છે જ નહીં. પાંડવોનો એથી વિપરીત સિદ્ધાંત હતો. પાંડવ એવું માનતા હતા કે સુખ અને દુઃખ છે એ પરમાત્માની દેન છે, સુખ અને દુઃખ સ્થિર નથી, અસ્થિર છે. આજે સુખ છે તો કાલે દુઃખ છે, સ્થિર નથી, અસ્થિર છે. જે વસ્તુ પદાર્થથી તમને સુખ પ્રાપ્ત થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે, એ જ વસ્તુ કે પદાર્થ કે વ્યક્તિથી તમને દુઃખ પણ પ્રાપ્ત થાય છે. નાનકડો એવો મોબાઈલ જ્યારે ખરીદીએ છીએ ત્યારે આનંદ થાય છે, સુખ મળે છે, મજા આવે છે, પણ એ જ મોબાઈલ ઘણીવાર માથાનો દુખાવો પણ બની જાય છે. તો જેના દ્વારા આનંદ મળતો હોય તો પછી એ જ જો માથાનો દુખાવો આપી શકતો હોય તો સ્થિર ન રહ્યું કહેવાય. જે ગાડીમાંથી સુખ મળતું હોય ફરવામાં હરવામાં, પણ એની સાથે દુઃખ છે કે જ્યારે એક્સિડન્ટ થાય એટલે દુઃખ. કોઈ વ્યક્તિની સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે વ્યક્તિ એમ માને છે કે આ વ્યક્તિની પાસે રહેવાથી મને આનંદ મળે છે, પણ સમયાંતરે એ જ વ્યક્તિ
વ્યક્તિ પાસેથી દુઃખ પણ પ્રાપ્ત થાય છે. સુખ અને દુઃખ નું ચક્ર છે એ ક્યારે સ્થિર રહેતું નથી. પાંડવોનો સિદ્ધાંત છે કે સુખ અને દુઃખ સ્થિર નથી. સત્ય જો માત્ર હોય, સ્થિર જો માત્ર હોય, તો એક પરમાત્મા ઈશ્વર ભગવાન છે, અસ્થિર છે. માટે જીવનની અંદર ભગવાનની જરૂર છે. આટલા સિદ્ધાંતની લડાઈ પાંડવો અને કૌરવોની વચ્ચે, આટલા જ સિદ્ધાંત ઉપર, આ વાત ઉપર ધર્મનું યુદ્ધ થયું. અને આ ધર્મના યુદ્ધમાં ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પરમાત્મા જોડાય. જો આ સિદ્ધાંત, આ ધર્મ ન હોત તો ભગવાન પારિવારિક યુદ્ધની અંદર ડોકિયું ન કરત. શ્રી કૃષ્ણ પરમાત્મા જાણે છે, અર્જુનની નાડીને જાણે છે, નસને જાણે છે. આપણે ઘણી વાર કોકની નસ જાણતા હોય તો ગમે ત્યારે દબાવીએ, એ આપણો સ્વભાવ છે. બે પ્રકારની નસ, સુખ દુઃખની અથવા તો નબળાઈ, જાણીએ એટલે સમય આવે આપણે તરત એનો ઉપયોગ કરીએ. દ્વારિકા દિશે અર્જુનની સાથે રહે છે, અર્જુનને તો કેમ ના ઓળખી શકે. એ સમયની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનની સાથે જ્યારે તત્વ ચર્ચા કરી છે ગીતાજીની અંદર, અને તે સમયમાં અર્જુનની આગળ પ્રસ્તાવ મૂક્યો છે લાલચો, તપાસ કરવા. અર્જુનનું લેવલ કયું છે, નિર્ણય શું લે છે. અર્જુનને એમ કહ્યું કે જો તું ધર્મ ન કરે તો સ્વધર્મને કીર્તિને ગુમાવીશ. ધનુર્ધારી છે, યુદ્ધ કરે છે, જગતમાં તારું નામ છે, ને હવે જો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ ફેલાશે. હતો વા પ્રાયશ્ચિતિ સ્વર્ગ જીતવા વા ભોક્ષશે મહિત. જો તું યુદ્ધ નહીં કરે તો અપકીર્તિને પામીશ, તારી સ્વકીર્તિને તું ગુમાવીશ, અને મર્યા પછી તું સ્વર્ગ નહીં પામે. કદાચ યુદ્ધની અંદર મૃત્યુ પામી જઈશ, લડતા લડતા તો સ્વર્ગ મળશે, અને જો જીતી જઈશ તો પૃથ્વી ઉપરનું રાજ્ય ભોગવીશ. નક્કી કર, બે આત્મા લાડવા છે, મર્યા પછી સ્વર્ગ અને જીતીને પૃથ્વી, નક્કી કર શું કરવું છે. આ જ્ઞાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને પૂછ્યું છે. એની સાથે શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને એમ કહે છે, મહિમા સમજાવતા સ્વધર્મનો આચરણ મૂલક સ્વધર્મનો અર્જુને શ્રી કૃષ્ણ પરમાત્માએ મહિમા સમજાવીને બે વાત ઉપર ભાર મૂક્યો. પહેલી વાત એ કે ફળની આસક્તિ વગરનું કર્મ કરો, અને બીજી વાત એ સમત્વ યુક્ત બુદ્ધિ વાપરવી. ફળની આસક્તિ વગરનું કર્મ, જેમાં કર્મણે વા અધિકારસ્તે મા ફલેષુ કદાચ, ફળની અપેક્ષા નહીં. ભગવાન કહે છે, અર્જુન તારો અધિકાર માત્ર ને માત્ર કર્મ કરવામાં જ છે, ફળમાં છે નહીં. કર્મ કર, જેવા કર્મ કરીએ તેવું જ ફળ કર્મ કરનારને પ્રાપ્ત થાય, પણ એનું ફળ ભગવાન જ આપી શકે છે, કોઈ વ્યક્તિ પોતે એનું ફળ લઈ શકતો નથી, ભગવાન આપે છે.
તો થોડો પ્રશ્ન પણ મનની અંદર એમ થાય કે ફળ વગરનું કર્મ કેવી રીતે કરવું? આપણે તો બધાએ ફળ જોઈને જ કામ કરીએ છીએ. કોઈ પણ બિઝનેસ ખરીદવો હોય તો એનું ટર્નઓવર કેટલું છે એ પહેલા જોઈ પછી એમાં ડોકિયું મારીએ. આનું ટર્નઓવર $25,000 છે, $50,000 છે, વાર્ષિક ટર્નઓવર 2-3 લાખ ડોલરનું થાય છે તો ભાઈ બાય કરી ફળની અપેક્ષા રાખીએ છીએ. મહેનત કરીએ તો ફળ તો મળવું જોઈએ ને, છતાંય ભોગવી તો શકતા નથી. જે કરીએ છીએ એને સ્વયં લઈ અને ખાઈ શકતા નથી. ભગવાન આપે છે ત્યારે એ ફળને આપણે ભોગવી શકીએ છીએ. જો કર્મનું ફળ મળવાનું જ હોય તો શક્તિ કર્મમાં પણ શા માટે રેડવી? આવો મનમાં પ્રશ્ન થાય. પણ જગતગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા એમ શીખવે છે, કર્મ કરવું એ આપણો ધર્મ છે, આપણી ફરજ છે. ગીતાજીએ તો એટલા સુધી લખ્યું છે કે યોગ કયો, યોગ શીખવાડે છે, કર્મ યોગ ગીતાજીની અંદર. યોગ કયો, યોગાશ્રમની અંદર જઈને કરવામાં આવે તે જ માત્ર યોગ? ના. તો યોગ કયો? તસ્માદ યોગઃ યુજસ્વ યોગઃ કર્મસુ કૌશલઃ. ઈશ્વરે તમને જે ફરજ આપી છે, જે ધર્મ આપ્યો છે, એમાં કુશળતાપૂર્વક રહેવું એનું નામ યોગ. કર્મસુ કૌશલઃ. યોગના અંશરૂપ થોડાક આસનો આવડે તો એનો પ્રભાવ શરીર ઉપર પડે છે. સમજો, અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભસ્તિકા, બધા પ્રાણાયામ, યોગ જે કઈ કરીએ છીએ એની અસર શરીર ઉપર થાય છે, મન ઉપર નહીં. હઠ યોગ થી મનને કાબુમાં લેતા વર્ષો ચાલ્યા જાય. હઠ યોગ થી આમાંથી તો કોઈ હઠ યોગ કરી શકે એમ છે જ નહીં. હઠ કરી શકે, યોગ નહીં. શું કરી શકે? હઠ કરી શકે, યોગ નહીં. અને હઠ તો બે પક્ષે થતી જ રહે છે સમય સમય. ભાગવતજીની અંદર કથા છે ચતુર્થ સ્કંદમાં કે ભોળાનાથની પાસે સતીએ હઠ કરી, મારા પિતા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, બધા એને આમંત્રણ મળ્યું છે એટલે યજ્ઞમાં જવાનું છે, મારે પણ યજ્ઞમાં જવું છે. ભોળાનાથે ના પાડી, આમંત્રણ વગર ન જવાય. ત્યારે સતીએ હઠ કરતા એમ કીધું કે પોતાના પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો એમાં આમંત્રણની જરૂર ન હોય, દીકરીએ જવાય. છતાં ભોળાનાથે એમ કહ્યું કે આમંત્રણ વગર તો બાપના ઘેર પણ ન જવાય. સ્ત્રી હઠ હતી અને હઠ થઈ તો પરિણામ એ આવ્યું કે ત્યાં જઈ અને સતીએ જે જોયું યજ્ઞની અંદર કે મારા પતિ દેવોના દેવ મહાદેવ એનો યજ્ઞમાં ભાગ નહીં, અને એ જે સમય પોતે દક્ષે આપેલું આ શરીર સતીએ પોતે દક્ષિણી પુત્રી કહેવાય એ કહેવાનું મટાવી અને યોગા અગ્નિની અંદર શરીરને મારી અને ભસ્મ કરી દીધું. હઠનું પરિણામ. પછી તો વીરભદ્ર આવીને યજ્ઞનો ધ્વંસ કર્યો અને મહાદેવજી આવ્યા અને સતીના એ અગ્નિની અંદર સળગતા શરીરને લઈને વિલાપ કરવા લાગ્યા અને વિલાપની અંદર સૃષ્ટિમાં તાંડવ થયો, ચારેકોરે હાહાકાર મચ્યો અને વિષ્ણુએ આવી નારાયણે સુદર્શન ચક્રના માધ્યમથી
સતીના શરીરના ટુકડા કર્યા ને 51 ટુકડા જે થયા એમાંથી 51 શક્તિપીઠની રચના થઈ. પઢાચનું પરિણામ તો હઠ છે એ વ્યક્તિ કરી શકે, પણ હઠ યોગ નહીં. હઠ યોગથી મનને કાબુમાં લેવું બહુ અઘરું છે. સૌભ્રી ઋષિએ પૂર્વે યોગ કર્યો છે, યોગી હતા સૌભ્રી ઋષિ. પાણીમાં બેસી અને તપસ્યા 60,000 વર્ષ સુધી કરી છે. એનો યોગ હતો, હઠ યોગ હતો, પાણી ની અંદર બેસીને તપસ્યા કરી હઠ યોગના પ્રભાવથી પોતાના મનને કાબુમાં ન લઈ શક્યા. અને હજારો વર્ષ પછીથી માછલા અને માછલીના મૈથુનને જોયું અને પોતાને પરણવાની ઈચ્છા થઈ, મન કાબુમાં ન રહી શક્યું, પોતાના તપનું ફળ એમાં લગાવ્યું. એટલે ગીતાજી એમ કહે છે કે વિચાર પૂર્વક કરેલા કર્મની પાછળ જો કોઈ આશા ન હોય તો કર્મ જીવાત્માને બંધન કરતું નથી. કોઈ પણ કર્મની પાછળ કોઈ ફળની અપેક્ષા ન હોય તો એ કર્મ બંધન કરતા છે નહીં, પણ જો વળતરની ફળની અપેક્ષા હોય તો એ બંધન કરતા છે છે ને છે છે. જેવું કર્મ કરીએ તેવું ફળ વ્યક્તિએ ભોગવવું પડે. ત્રણ પ્રકારના કર્મના ફળ ભોગવવા માટેના સ્ટેપ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, ક્રિયમાણ કર્મ. અનેક પૂર્વ જન્મના ભેગા થયેલા કર્મનો સમુદાય એટલે સંચિત કર્મ. સંચિત કર્મમાંથી જેટલા કર્મો ભોગવવાને માટે આ વર્તમાન દેહ સર્જાયો તેટલા કર્મો જેનું ફળ આ જન્મમાં ભોગવવા મળ્યું છે તે કર્મ જેને નસીબ પણ કહીએ, ભાગ્ય પણ કહીએ અને પ્રારબ્ધ કર્મ પણ કહીએ. હવે આ પ્રારબ્ધ કર્મની અંદર રહી જીવ જે કાંઈ નવા કર્મ કરે તે વર્તમાન કાળે કરવામાં આવતા કર્મ ક્રિયમાણ કર્મ પણ બને છે, એને ભોગવવા પડે છે. રામચરિત્ર માનસ બોલે છે, કર્મ ફળ કા વિધાન, કર્મ ફળ વિશ્વ રચી ચાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. જેવું કર્મ કરો એવું ફળ તમારે ભોગવવાનું રહે. પણ કર્મનું ફળ છે ને તરત નથી મળતું, વાર લાગે, પાકે પછી મળે, પાકતું જાય. દહીં તરત ના બને, મેળવણ નાખ્યા પછી એને ઓછામાં ઓછા 5-6 કલાક તો લાગે, જાજુ હોય તો એથી જાજો સમય લાગે. જીવની શરીરની ઉત્પત્તિ એ પણ કઈ તત્કાલ નથી થતી. મનુષ્ય શરીર જે છે એક પાણીના બુદ્ધમાંથી આ મનુષ્ય શરીર જે ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થવા માટેનો પણ 9 માસ સુધીનો સમય લાગે છે, પાકે ત્યારે પડે છે. ભગવાન રામે વાલીનો વધ કર્યો અને એ જ વાલી કૃષ્ણ રૂપે ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે એ જ વાલીએ એક ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સમયે ભેલ બની અને તીર કાંઠું છોડી અને ભગવાનનો વધ કર્યો. ફરી ફરીને હવે તો ત્યાં મુકવું. પિતા ભીષ્મ મૃત્યુશૈયા ઉપર જ્યારે પડેલા હતા અને એ સમયે દ્રૌપદીના સંવાદની અંદર દ્રૌપદીએ સંવાદ જેની સાથે કર્યો અદ્ભુત સંવાદ છે. દ્રૌપદીએ સંવાદની અંદર એમ કહ્યું કે આ શરીરની અંદર આટલા બધા બાણ કેમ વાગ્યા? એવું તો કોઈ કર્મ હતું નહીં, બાણ કેમ વાગ્યા? તો જે સમયે સ્ત્રીના શિલની રક્ષા કરવાની હતી
એ સમયે જેની પાસે પાવર છે, શક્તિ છે, એના એક અવાજ થી આખી ધરતી ધ્રુજતી હોય અને એના એક અવાજ થી દુર્યોધન જેવો દુર્યોધન પણ બેસી જાય. દુશાસનની તાકાત ન હતી કે એ દ્રૌપદીનો ચોટલો પકડીને સભામાં લાવી શકે અને એ જ સભાની અંદર પોતાની આંખોની સામે જ પોતાના પુત્રવધૂની એ સમયમાં એ શિલની રક્ષા ન કરી શક્યા, કંઈ જ બોલી ન શક્યા, એનું પરિણામ ભીષ્મ પિતામહને ભોગવ્યું. મહારાજ દશરથ ભગવાનના પિતા મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર મહારાજ ભગવાનના પિતા હતા. એક અંધ માતા પિતાનો શ્રાપ, અજાણતા શબ્દ ભેદી બાણ છૂટ્યું અને પુત્ર શ્રવણનું મૃત્યુ થયું. પુત્રની અંતિમ ઈચ્છા માતા પિતાને જળપાન કરાવવાની અને એ ગળો લઈ અને માતા પિતાને જળપાન કરાવવા મહારાજ દશરથ ગયા. અને તે સમયમાં એ અંધ માતા પિતાએ મહારાજ દશરથને શ્રાપ આપ્યો કે જે કર્મ તમે કર્યું આજ અમે પુત્ર વિયોગની અંદર મૃત્યુ પામીએ છીએ, તમારું પણ મૃત્યુ પુત્ર વિયોગમાં થશે. એ તો ભગવાન પોતાના બાપ ઉપર આવડી મોટી તકલીફ આવી હોય તો શું દૂર ન કરે, એટલા સમર્થ નથી. પણ ફળ તો ભોગવવું જ પડે છે. એટલે ગઈકાલે કથાના અંતમાં મેં વાત કરી હતી યાદવાસ્થલીની, કે પોતાના જ પુત્રો અને પૌત્રો, શ્રી કૃષ્ણ પરમાત્માના જ પુત્ર અને પૌત્રો હતા અને એક ઋષિ મુનિની એને મસકરી કરી એનું પરિણામ ભોગવવું પડ્યું અને પોતાના પિતાની પાસે કે દાદાની પાસે જઈને પોતે કરેલા કર્મની વાત ન કરી શક્યા અને પિતામહ ઉગ્રસેન મહારાજને જઈને વાત કરી. એટલે એ ઉગ્રસેન મહારાજે રસ્તો બતાવ્યો કે જે મુશળ ઉત્પન્ન થયું એને ઘસી ઘસીને એને પાણીમાં વહેરાવી દીધું, પાણીમાં વહેરાવી દીધું એટલે એનો નાશ થઈ જશે, મૃત્યુ ટળી જશે. મૃત્યુથી ભાગવાનો રસ્તો શોધ્યો પણ સ્વીકારી ન શક્યા. હવે જે મુશળને ઘસી ઘસીને, લોખંડના એ ટુકડાને ઘસી ઘસીને પાણીની અંદર જે એ વહેતો થયો એમાંથી એવી ધારદાર અણીવાળી એ સમયની અંદર એ વનસ્પતિ તૈયાર થઈ, છોડ તૈયાર થયો કે જે સમયમાં જો કર્મ પાછું ક્યાં આવીને ફરે છે, કે જે સમયની અંદર પ્રભાસ પાટણ તીર્થની અંદર એ કરેલા કર્મના પ્રાયશ્ચિત માટે મોકલ્યા પણ તે સમયમાં સાથે હથિયાર લઈ જવાની દ્વારિકાધીશે ના પાડી પણ ત્યાં જઈ અને મદિરાનું પાન કર્યું, અધર્મનું પાલન કર્યું અને મદિરાના પાનની અંદર એ જ પ્રભાસ પાટણના સમુદ્રના કિનારે જે વનસ્પતિને ઘસી ઘસીને પાણીમાં એ મુશળના ટુકડાને ઘસી ઘસીને પાણીમાં નાખી દીધું હતું એમાંથી જે વનસ્પતિ ઉગી હતી એને જ હથિયાર બનાવીને અંદરો અંદર મૃત્યુ થયું. ફળ તો ભોગવવું પડે છે, ફળ ભોગ્યા વગર ચાલતું નથી. કર્ણ જેવો, કર્ણ જેણે પોતાના જીવનની અંદર ક્યારે કોઈ ખોટું કાર્ય ન કર્યું હતું છતાં પણ એને ફળ ભોગવવું પડ્યું છે. યુદ્ધ વિરામ થયા પછી ભગવાન દ્વારિકાધીશને રુક્ષ્મણીજીએ પૂછેલું હતું કે અર્જુનના જીવનમાં એવું કોઈ કર્મ ન હતું છતાં પણ એને અંતિમ સમય પીવા પાણી કેમ ન મળ્યું, પાણી સામે દેખાય છે પણ જાંચવાનું નીર છે, પીવા પાણી કેમ ન મળે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ જ કહ્યું કે જે સમયમાં દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, પોતે સક્ષમ હતો, રોકી શકે એમ હતો, છતાં પણ તેણે એ સમયે એક સન્નારીનું સન્માન ન જાણ્યું. અને બીજું એ કે જે સમયની અંદર એકલા હાથે અનેક મહારથીઓની સામે લડતો એક બાળ યુવાન અભિમન્યુ
ચક્ર એના ઘેરાની અંદર એ બધા જ યુવાનોને હંફાવતો હતો ત્યારે એને કપટથી મારવામાં આવ્યો ને એ કપટની અંદર આ કર્ણએ પણ ભાગ લીધો અને મરતા મરતા આ અભિમન્યુએ જ્યારે કર્ણની પાસે પીવા પાણી માંગ્યું તેને શ્રદ્ધા હતી વિશ્વાસ હતો કે આ કર્ણ મહાન દાનેશ્વરી છે દુશ્મન હોય છતાં પણ આ દાનેશ્વરી કર્ણ શત્રુને પણ પીવાતો પાણી આપશે જ છતાં પણ પોતાના મિત્ર દુર્યોધન એની નારાજગી પોતાના ઉપર ન થાય એટલા માટે કર્ણે અભિમન્યુને પાણી ન આપ્યું અને પેલો યોદ્ધા એમને એમ તરસ્યો ને તરસ્યો મૃત્યુને મૃત્યુનું કારણ બન્યું છે પાછું આવે ઝાડવા ઉપર રહેલી સરસ મજાની કેરીને આંખ જુએ કેરી આંખને જુએ છે ને એણે મનને કીધું કે ખાવી છે મને કીધું હા ખાવી છે એટલે એ કેરીને ખાવા માટે એણે હાથને આદેશ આપ્યો કેરી તોડ કેરીને તોડવામાં આવી હાથે એ કર્મ કર્યું કેરીને તોડી અને ગોળી અને એને ખાધી કોણે મોઢેથી એ જ સમયની અંદર રખેવાળ આવ્યો અને એણે આ જોયું એટલે એણે હાથમાં દંડો લઈ અને પીઠ ઉપર ફટકાર્યો પીઠ ઉપર જ્યારે એ દંડો ફટકાર્યો એટલે તરત જ આંખમાંથી પાણી નીકળવા માંડ્યા તે જોયું એટલે પડી જોયું એટલે જોયું ના હોત તો ફરી ફરીને પાછું આવે છે એક કોન્ટ્રાક્ટરે બહુ જ સારામાં સારું બિલ્ડિંગનું કામ કરે અને એમાં એને કોઈ શાળાની અંદર શાળા બાંધવાનો એને કોન્ટ્રાક્ટ મળ્યો પણ એનો સહજ સ્વભાવ એવો હતો કે સ્ટ્રક્ચર સારું દેખાય મટીરીયલ નહીં સરકારી કોન્ટ્રાક્ટ મળ્યો હતો ને એટલે જાજુ મળે એવું એની ભાવના એટલે મટીરીયલ હલકું આવે બિલ્ડિંગ તૈયાર થઈ 2-5-7 વર્ષ સુધી આ બિલ્ડિંગને કાંઈ ન થયું એ જ કોન્ટ્રાક્ટરનો એકનો એક છોકરો એ જ સ્કૂલની અંદર ભણવા ગયો એક દિવસ ઘટના એવી ઘટી કે ધોધમાર વરસાદ વરસ્યો અને પોતે જ બનાવેલા સ્કૂલ બિલ્ડિંગની ધાબામાં એક ગાબડું પડ્યું અને જે ઉપરથી ગાબડું પડ્યું એ જે નીચે મટીરીયલ આવ્યું અને જે એનો છોકરો જ્યાં બેઠો તો એના ઉપર જઈ પડ્યો બીજાને નાની મોટી ઈજા થઈ પણ કોન્ટ્રાક્ટરનો છોકરો જીવથી ગયો એટલે કહેવત પડી છે ઈશ્વરને ત્યાં દેર છે પણ અંધેર નથી જેવું કરો છો તેવું તમારે ભોગવવું જ પડે છે અધર્મરૂપી આચરણ હંમેશા વિનાશને નોતરે છે એટલા માટે સદાચાર રૂપી જ ધર્મને અપનાવવો જે વાત સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીની અંદર 8મા અને 9મા શ્લોકની અંદર કહી સદાચાર સદા ચારાન સદા તેત્ર પરત્ર ચ મહા સુખા યે પાલયંતિ મનુજાસ શાસ્ત્ર પ્રતિપાદિતાન સદા ચારાન સદા તેત્ર પરત્ર ચ મહા સુખા બે હેતુઓ મહારાજે આ બે શ્લોકમાં મૂકી સદાચાર રૂપી શાસ્ત્રનું જે પાલન કરે છે તે મનુષ્ય આ લોક અને પરલોકમાં મહા સુખને પામે છે અને જે કુબુદ્ધિ વાળા છે જે મનુષ્ય સદાચાર સદશાસ્ત્રમાં કહેલા
અહિંસા આદિક સદાચારનું ઉલ્લંઘન કરીને બોર્ડરને પાર કરીને ઈચ્છા અનુસાર પોતાની ઈચ્છા અનુસાર વર્તે છે તે આ લોકમાં અને પરલોકની અંદર મહા દુઃખને પામે છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને એવું પૂછ્યું કે વસુદેવ એવું તે શું કારણ છે કે આ સંસારમાં હંમેશા સારા લોકો સાથે ખરાબ અને ખરાબ લોકો સાથે સારું થાય છે? આ પ્રશ્ન તો આપણો પણ છે. બધું સારું કરીએ છીએ તોય આપણી જોડે ખરાબ થાય છે, ખરાબ હોય તો ટેસ્ટથી ટેસ્ટનામાં ફરે છે. આપણે હજી પણ એ આ મેટ્રોમાં ફરીએ છીએ, આટલું કરીએ છીએ તોય. આ તો આપણા વતીથી અર્જુને દ્વારિકાધીશને સવાલ કર્યો છે. દ્વારિકાધીશને જગતગુરુ એમને નથી કીધા, એની પાસે બધા જ જવાબ છે. આ એક એવું પરમાત્માનું ચિત્ર, એવું આપણા માટે એક આઈડિયલ છે જે આપણા જીવનના બધા જ પ્રશ્નોનું સમાધાન આપે છે પોતાના જીવનના માધ્યમથી, પોતાના અનુભવના માધ્યમથી. અર્જુને પ્રશ્ન કર્યો કે આવું કેમ સારાની સાથે ખરાબ અને ખરાબની સાથે સારું થાય છે? દ્વારિકાધીશે એક સ્ટોરી સંભળાવી. દ્વારિકાધીશે સ્ટોરી સંભળાવતા એમ કીધું કે એક ગામની અંદર બે વ્યક્તિ રહેતા હતા. એક વેપારી હતો જે બહુ સજ્જન હતો અને ધાર્મિક પણ હતો, નીતિ નિયમોનું પાલન કરતો હતો, ભગવાનની નિત્ય ભક્તિ કરતો, નિત્ય ભગવાનના મંદિરે જતો, કોઈ પણ પ્રકારના ખોટા કામ થતા હોય એનાથી 100 ફૂટ દૂર રહેતો, 100 ગાઉ દૂર રહેતો, સજ્જન હતો. એ જ ગામમાં બીજી એક વ્યક્તિ રહે છે જે એનાથી સાવ વિપરીત, હંમેશા જૂઠું બોલવું ને ખરાબ કામ કરવા, ભગવાનના મંદિરે ક્યારેય જવું નહીં, અને મંદિરે જ્યારે જાય ત્યારે મંદિરની બહાર જે કાંઈ સારા મોંઘા ચંપલો મૂક્યા હોય ઉપાડી લઈ જાય, આ એનું કામ. ને એ સિવાયના બીજા પણ દુષ્ટ કર્મો આ કરતો. બે ચિત્રો બતાવ્યા એક જ ગામની અંદર. હવે એક સમય ઘટના એવી ઘટી, ચોમાસાનો સમય, વરસાદ વરસ્યો, આખા ગામના લોકો વરસાદના સમયે પોતપોતાના ઘરની અંદર હતા, પણ મંદિર ખુલ્લું હતું, મંદિરમાં એકલા પૂજારી હતા. આ દુષ્ટ માણસ, દુર્બુદ્ધિનો માણસ, દુર્જન જે હતો એ સમયે મંદિરે આવ્યો. મંદિરમાં એકલા પૂજારીને જોયો અને લાલચની દ્રષ્ટિથી તેણે એ સમયનો ફાયદો ઉપાડ્યો કે અત્યારે કોઈ છે નહીં, એટલે એણે મંદિરની અંદર નજર પૂજારીની ચૂકાવી મંદિરમાં જઈ અને બધું જ ધન ચોરી લીધું અને ભાગી ગયો. એ જેવો નીકળ્યો એની થોડી જ ક્ષણની અંદર પેલો સજ્જન વેપારી આવ્યો અને જ્યાં મંદિરની અંદર દર્શન કરવા જાય ને પેલા પૂજારીનો આવો અને એને ઘરેણા જોયા નહીં એટલે એને સીધો આક્ષેપ આ સજ્જન પુરુષ ઉપર નાખી દીધો કે આ ઘરેણાની ચોરી આણે કરી છે. ગામ ભેગું થયું, ભેગું થાય એટલે પેલા તો શું કરે, દેવાવાળી સાંભળવાની વાત તો પછી આવે, દેવાવાળી શું ન કહેવાના શબ્દો શરૂ કર્યા. આ માણસ ત્યાંથી નીકળી ગયો કારણ કે મેથી પાક દેવા તો પછી કેટલો ખાવો, એક બે બરાબર છે. નજર ચુરાવીને માણસ પોતાનો જીવ બચાવીને નીકળ્યો. જેવો મંદિરની બહાર નીકળ્યો અને ત્યાં જ એક મોટા વાહનની સાથે એની ટક્કરથી અથડાયો, પેલો ફંટાઈને નીચે પડ્યો. સદનસીબે એને બહુ જાજી ઈજા ન થઈ, નાની મોટી ઈજા થઈ. થોડી વારમાં માંડ માંડ ઊભો થઈ અને પોતાના ઘર તરફ જ્યાં જવા લાગ્યો ત્યાં રસ્તામાં જેણે ઘરેણાની ચોરી કરી હતી એ વ્યક્તિ મળ્યો.
અને એ વ્યક્તિ જતા જતા એવું બોલતો જતો હતો કે આજ તો ઘણું ધન હાથમાં આવ્યું છે, હવે સો આરામથી જિંદગી જીવીશ, હવે જેણે ચોરી કરી જ નથી એના ઉપર આરોપ મુકાણો, જેણે ચોરી કરી છે ઈ એમ કહે છે કે સો આરામની જિંદગી જીવીશ, જેણે ચોરી કરી નથી એના કાને આ શબ્દ પડ્યા, ઘરે આવ્યો ભગવાનના જેટલા ફોટા દીવાલમાં લગાવેલા હતા બધા જ ઉતારી ખૂણા મૂકી દીધા. આ જોઈએ નહીં, જિંદગી જીવવા લાગ્યો, આ હવે ના જોઈએ, આના રોજ મંદિરે જાઉં છું, રોજ પૂજા કરું છું, છતાં આ ઘટના મારી જોડે હવે નથી જરૂર ભગવાનની, કે આ તો ન્યાય નથી કરતા કે અન્યાય થયો. કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે અર્જુન સમય નીકળ્યો, થોડા સમય પછી આ સારા અને ખરાબ બંને વ્યક્તિનું મૃત્યુ થાય, બંનેની પાસે યમરાજ આવ્યા છે. ત્યારે આ સારી જે સજ્જન વ્યક્તિ હતી એને નારાજગી પોતાની યમરાજની આગળ દર્શાવી અને એને એમ કહ્યું કે મારી સાથે આ ઘટના કેમ ઘટી, હું તો રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, ક્યારેય ખોટું કામ નતો કરતો, છતાં આજ હું દુઃખી કેમ બન્યો, અને ઓલો છેતરપિંડી કરે ને ચોરી કરે ને લૂંટફાટ કરે ને ખોટું બોલે ન કરવાના કર્મ કરે એ ખુશ અને હું દુઃખી. ત્યારે યમરાજા એ સમયમાં નિર્ણય કરનાર યમરાજે એ સમયે ઉત્તર આપીને એમ કહ્યું કે સાંભળ, જ્યારે તું મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે તારી એક વાહનની સાથે ટક્કર થઈ, અથડાયો, એક્સિડન્ટ થયો. તો કહે છે હા, એ તારો અંતિમ સમય હતો, એ ટક્કરની અંદર એ તારો અંતિમ સમય હતો, પણ તારા કરેલા સારા કર્મના ફળ સ્વરૂપે તે સમયે તું મૃત્યુના પામી શક્યો અને જીવદાન તને પ્રાપ્ત થયો, એટલે તું આટલું જિંદગી જીવી શક્યો. હવે જે દુષ્ટ વ્યક્તિના જીવનની અંદર અત્યાર સુધી ચોરી જ કરતો હતો પણ રાજયોગ એનો શરૂ થયો હતો, પરંતુ ખરાબ કર્મોના કારણે રાજયોગ ન મળ્યો, નાના મોટા ઘરેણાની ચોરી કરી અને આખર તો એને યમલોકની યાતના ભોગવવાનું એના નસીબમાં આવ્યું છે. સારા કર્મથી ક્યારે ભગવાન આપણી કેવી રીતે રક્ષા કરે છે એ આપણને ખબર હોતી નથી, પણ ભગવાન આપણી રક્ષા કરી દેતા. હું તો એટલું સમજું છું કે કોરોના કાળની અંદર આ જગતમાં જ્યારે હાહાકાર મચી ગયો, કેટલાય લોકો કોરોનાની અંદર સદગતિને પામ્યા, પણ આપણે બધા બચી શક્યા છીએ એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ પરમાત્માને ધ્યાનમાં રાખી આપણે કરેલા સત્કર્મનું ફળ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે ભગવાન આપણને ક્યારે અને કયા સંદર્ભમાં ફળ આપે છે તે આપણે સમજી શકતા નથી, પણ આપણે તો કર્મ કરે રાખવું, ફળ તો ભગવાન આપે છે. કર્મણા અધિકારસ્તે મા ફલેષુ કદાચિત્. કર્મ કરનારને કેટલા જન્મે ભગવાન કર્મનું ફળ આપે એ પણ આપણે નથી જાણતા, પણ ભગવાન આપે છે. અને ભગવાન તો કેવા છે, અન્યથા કરતું કરતું અકરતું અન્યથા કરતું એ જે કરી શકે એવું બીજો કોઈ જ કરી શકવા માટે સક્ષમ છે નહીં. જે ભગવાન સાદીપની ઋષિના આશ્રમની અંદર અભ્યાસ કરતા હોય ને ગુરુ દક્ષિણાની અંદર મૃત થયેલા એ ગુરુના પુત્રને પરત જો લાવી શકતા હોય તો એ ભગવાન જ કરી શકે, અન્યથા કરતું. ક્યારે ફળ ભગવાન કેવું આપે એકમાત્ર સાધારણ અટહાસ્ય કર્યું,
छह जना है। एक साधारण अर्थहास्य मिथ्या हास्यक क्यारे पण कोई प्रतिष्ठित व्यक्ति नहीं सामे मिथ्या हास्य न करवे शास्त्र सिखवाड़े छे अने एनु परिणाम नहीं तो भोगवानी तैयारी राखवी। कोई सत्पुरुष कोई सज्जन पुरुष कोई संत पुरुष कोई भगवत भक्त होय एनी सामे अने प्रतिष्ठित व्यक्ति नी सामे क्यारे पण एनु अपमान थाय एवु हास्य न કોઈ પણ પ્રકારનો પ્રસંગ કેમ ન મિત્રો ફળ ભોગવવું પડે છે। શ્રીમદ ભાગવતજીની વાત પ્રમાણ કરીને વાત પૂરી કરી। શ્રીમદ ભાગવતજીના ઉત્તરાર્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અંતિમ સમયમાં પોતાના પિતા વસુદેવજીને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો। બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યા પછી મા દેવકીએ એ સમયે એક જિજ્ઞાસા વ્યક્ત કરી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી ની આગળ, અને મા દેવકીએ એ સમયે એમ કીધું કે ગુરુ પુત્ર અને તમે મૃત્યુ પામ્યો છતાં પણ યમલોકમાંથી પાછો લઈ આવ્યા તો તમે કંસના હાથે મારા છ પુત્રોનો વધ થયો છે, મારે એને જોવાની ઈચ્છા છે। દેવકીએ પોતાના છ પુત્ર કંસના હાથે જે મૃત્યુ પામ્યા હતા એને જોવાની ઈચ્છા વ્યક્ત કરી। દેવકીની વાતને સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંને સુતળ લોકની અંદર ગયા, જે સુતળ લોકની અંદર બલિરાજાનું રાજ્ય હતું। સુતળ લોકની અંદર જ્યારે ગયા અને ત્યારે બલિરાજાએ ભગવાન દ્વારિકાધીશ પોતાના ભાઈ બલરામની સાથે આવ્યા એટલે તરત જ બલિરાજા ઉભા થયા અને તેમનું સ્વાગત કર્યું, પૂજા કરી। થોડી વાર પછી શ્રી કૃષ્ણ પરમાત્માએ બલિરાજાને એમ કહ્યું કે સ્વયંભૂ મન્વંતરની અંદર, પ્રથમ મન્વંતર સ્વયંભૂ મન્વંતરની અંદર પ્રજાપતિ મરીચીના પત્ની ઉર્ણાના ગર્ભથી છ પુત્ર જન્મ્યા હતા અને બધા જ દેવતા હતા, પણ એક વાર બ્રહ્માજીના સમીપમાં જ્યારે બેઠા હતા અને તે સમયે બ્રહ્માજીને પોતાની પુત્રી સરસ્વતી ઉપર મોહ થયો અને એ મોહના કારણે પોતાની પુત્રીની પાછળ જ્યારે દોડ્યા છે ત્યારે આ છ જણાએ આ દ્રશ્યને જોઈ અને હાસ્ય કર્યું છે। હાસ્ય જ્યારે કર્યું, મસકરી જ્યારે કરી એટલે બ્રહ્માજીએ ક્રોધ આવ્યો અને ક્રોધની અંદર એને શ્રાપ આપી દીધો કે અસુર યોનિમાં હિરણ્યકશ્યપુને ત્યાં પુત્ર રૂપે જન્મવાનો। આ છ જણા તત્કાળ અસુર યોનિની અંદર હિરણ્યકશ્યપુના છ પુત્ર થયા અને સૌથી નાનો પુત્ર થયો ભક્ત પ્રહલાદ। છ પુત્ર થયા, સમયાંતરે આ છ પુત્રને ભગવાને જ્યારે દ્વાપરની અંદર જ્યારે જન્મ લેવાનો હતો તેવા સમયની અંદર યોગ માયા દ્વારા વારાફરતી દેવકીના ગર્ભની અંદર યોગ માયા આ છ પુત્રોને મુક્તા ગયા અને છ પુત્રનો જન્મતાની સાથે જ કંસના હાથથી વધ થયો છે। એ છ પુત્રોને મારી માતા દેવકી એને હવે જોવાની ઈચ્છા થઈ છે, માટે એ છ પુત્રો અત્યારે બલિરાજા તમારી પાસે છે તો એ તમે છ પુત્રો મને આપી, છ પુત્રોની માંગણી કરી, અમે એને લઈ જઈએ અને માતાનો શોક દૂર કરીએ અને એને થયેલો જે શ્રાપ છે એ શ્રાપમાંથી તેને મુક્તિ થશે અને તે પછી તેના પાછા લોકની અંદર જશે। ભાગવતજીએ નોંધ્યું છે કે છ પુત્રોના નામ શું હતા, પ્રથમ પુત્રનું નામ સ્મર, બીજા પુત્રનું નામ ઉગગીત, ત્રીજાનું નામ પરિશ્વંગ, ચોથાનું નામ પતંગ, પાંચમાનું નામ શુદ્રભૃત અને છઠ્ઠાનું નામ ધ્રુવ। સ્વય પુત્રો બલિરાજાએ સોંપ્યા, માતા દેવકીની પાસે લઈને આવ્યા, મા દેવકી અતિ આનંદમાં આવ્યા, છાતીની સાથે ચાપી સ્તનપાન કરાવ્યું। ભાગવતજી હવે બોલે છે આનો ઉદ્ધાર કેવી રીતે થયો, શ્રાપમાંથી મુક્તિ કેવી રીતે થઈ।
ભાગવત જી કહે છે કે માતા દેવકીએ જ્યારે દૂધનું પાન કરાવ્યું છે એ દૂધ નહીં પણ એ અમૃત હતું, કારણ કે એ દૂધને ભગવાને પણ પાન કર્યું છે. છ પુત્રોને દૂધનું પાન થયું અને દૂધ પાન બાદ જેને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના અંગનો સ્પર્શ થયો હોવાથી તેને આત્મ સાક્ષાત્કાર થયો અને છ જણા શ્રાપમાંથી મુક્ત થઈ દેવલોકની અંદર પાછા ચાલ્યા ગયા છે. જે ભગવાન દેવકીના પુત્રને લાવી શકે, ગુરુ પુત્રને લાવી શકે એ સ્વયં પરમાત્મા જગત ગુરુ જ હોઈ શકે. શ્રીમદ ભાગવતજીના અધ્યાય 85 ની અંદર આ વાત લખાયેલી છે. એક અટહાસ્યનું પરિણામ જો ભોગવવું પડતું હોય, એ કરેલા કર્મનું ફળ જો ભોગવવું પડતું હોય, તો જીવનની અંદર એવા કર્મ કરીએ કે જે કર્મ આપણા માટે સત્કર્મ બને અને એનું ફળ આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે એવું ફળ આપણે કરવું જોઈએ. અને કરેલા કર્મનું ફળ ક્યારે પણ મેળવવાની અપેક્ષા રાખવી પણ નહીં. બસ આપણે તો માત્ર કર્મ કરે જ રાખવું. તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરિત્રોની અંદરથી ઘણું બધું આપણને શીખવા મળે છે. ભગવાન જગત ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ, જે અપમાન સહન કરી શકે અને સામે ક્ષમા પણ માગી શકે તે જગત ગુરુ થઈ શકે, તે વાત આગળની સભાની અંદર આપણે શ્રવણ કરીશું કે ભગવાન ક્ષમા માગી શકે અને અપમાન સહન કરી શકે એ કેવી રીતે જગત ગુરુ કહેવાય એ આગળની આપણી આવતી શનિવારની સભાની અંદર. અત્યારની સભાને અહીંયા જ આપણે વિરામ આપી જન્મંગલ પાઠ તરફ પણ આપણે આગળ વધવું હોય ત્યારે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ વારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વરે સ્વામિનારાયણમ નીલકંઠમ વરે સદાનંદ સ્વામી મહારાજની